આપણે ગયા લેક્ચરમાં 12 ઉદાહરણ સુધી જોયું હતું, ત્યારબાદ ઉદાહરણ 13. તો ઉદાહરણ 13 ની અંદર આકૃતિ 6.10 માં સમાન દળ M1 બરાબર M2 ના બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. બિલિયર્ડ બોલ એટલે આપણે જે પેલો કે લાકડી જે રમે તો એવા બોલ, બરાબર. તો બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવે છે. પ્રથમ બોલ મારક કહેવાય, જયારે બીજો બોલ લક્ષ્ય કહેવાય. બિલિયર્ડ નો ખેલાડી લક્ષ્ય બોલના ખૂણાના કાણામાં નાખવા માંગે છે, જે થીટા 2 બરાબર 37 ના ખૂણે છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાકગતિ મહત્વના અંતથી તો થીટા 1 શોધો. જો સ્થિતિસ્થાપક અથડામણ છે, બંનેના દળ સમાન છે, એકનો ખૂણો થીટા 1 છે, તો થીટા 2 આપી દીધો છે, તો થીટા 1 શોધવો છે, બરાબર. પેલા જે તમને કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે આકૃતિ કઈ? તો એ જે આપણે થિયરીમાં ભણ્યા હતા કે બે પદાર્થ હોય, આ પદાર્થ જયારે અથડાય ત્યારે એકાદ પદાર્થ આ દિશામાં જાય, એકાદ પદાર્થ આ દિશામાં જાય, એકનો ખૂણો થીટા 1 હોય, એકનો ખૂણો થીટા 2 હોય, તો થીટા 2 તમને 37 આપી દીધો છે, થીટા 1 આપણે શોધવાનો છે, બરાબર. પછી આપણે જે આમાં બીજું બધું ભણ્યા હતા કે આ તરફ ધારો કે અહીંયા V1 વેગ હોય, તો એ V1 હોય તો એના બે ઘટકો પડે, અહીંયા થીટા 1 હોય એટલે અહીંયા V1 cos થીટા 1 થાય, અહીંયા V1 sin થીટા 1. એ રીતે અહીંયા V2 હોય તો એ V2 ને બે ઘટકો પડશે એટલે અહીંયા V2 cos થીટા 2 થાય, અહીંયા V2 sin થીટા 2. હવે સમથિંગ આપણે થિયરીમાં ભણ્યા હતા. હવે તમને એવું કીધું છે M1 બરાબર M2 છે, બરાબર. થીટા 1 એકો છે, થીટા 2 શોધવો છે. ચલો એ જ ઉપયોગ કરીએ કે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી તો વેગમાન સંરક્ષણ છે, વેગમાન એટલે સદિશ રાશિ, બરાબર. કારણ કે ખૂણો શોધવો છે એટલે કે એ રીતની થિયરી વાપરીએ. તો શરૂઆતમાં તો લક્ષ્ય અને મારક, લક્ષ્ય કોને કીધો છે? પ્રથમ બોલ ને મારક કીધો છે. એનો કે મારક છે એ પોતે ગતિ કરશે, લક્ષ્ય છે એ સ્થિર હશે, બરાબર. એટલે M1 V1 બરાબર અને V0 1 કહી દઈએ, બરાબર M1 V1 પ્લસ M2 V2. પરંતુ M1 બરાબર તો M2 છે, તો M1 બરાબર M2 છે એટલે બંનેમાંથી M કોમન કાઢો, સામસામે કટ થઈ જશે, એટલે V01 બરાબર તો V1 વત્તા V2, બરાબર. કઈક આવું આપણને મળશે. તો આના ઉપરથી આ V01 બરાબર જે આ મેળવું સદિશ V1 પ્લસ V2, જો આનું મૂલ્ય લઈએ, આનો માનાંક લઈએ, તો આના પરથી કઈક એવું કહી શકાય કે V01 નો વર્ગ બરાબર આપણે કયું સૂત્ર, a² + b² + 2ab cos થીટા, આવું આપણે લઈ શકીએ, બરાબર. કે a² + b² + 2ab cos થીટા. થીટા એટલે શું લેવાનું? તો કે a અને b વચ્ચેનો ખૂણો, અહીંયા a એટલે v1 છે, b એટલે v2 છે, તો એની વચ્ચેનો ખૂણો એટલે શું થયો? તો θ1 + θ2, બરાબર. કઈક આટલું મળ્યું આને અત્યારે આપી દઈએ સમીકરણ. બીજું તમને એવું કીધું છે સ્થિતિસ્થાપક અથડામણ છે, તો સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી કે સ્થિતિસ્થાપક અથડામણ છે, તો સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી આપણે શું કહી શકીએ કે સ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઉર્જા સમાન હશે. તો તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર તંત્રની અંતિમ ગતિ ઉર્જા. તો તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા એટલે હાફ M1 M2 તો હરખા છે એટલે એમ રહેવા દઈએ, હાફ MV01² બરાબર હાફ MV1² પ્લસ હાફ MV2² બધામાંથી હાફ અને M કટ, એટલે V01 નો વર્ગ બરાબર V1² વત્તા. કઈક આવું પડ્યું. તો જો સમીકરણ 1 માં V01 નો વર્ગ છે, સમીકરણ 2 માં V01 નો વર્ગ છે, તો માટે સમીકરણ 1 અને 2 પરથી બે ને સરખાઈ દો, તો બે ને સરખાવશો એટલે શું મળશે? V1² + V2² બરાબર V1² + V2²
प्लस टू वी वन वी टू कॉस थीटा वन प्लस थीटा टू। तो वी वन स्क्वेर प्लस वी टू स्क्वेर कट, तो एनो अर्थ थी गयो टू वी वन वी टू कॉस थीटा वन प्लस थीटा टू बराबर जीरो। आ टू वी वन वी टू ने सामे जवा दियो એટલે કોસ થીટા વન પ્લસ થીટા ટુ બરાબર જીરો। તો કોસની કિંમત જીરો ક્યારે હોય? તો કોસની કિંમત જીરો ક્યારે હોય? કોસ નેવ। તો માટે આપણે શું કહી શકીએ? થીટા વન પ્લસ થીટા ટુ બરાબર નેવ। તો માટે થીટા ટુ ટુ સાડત્રી આપી દીધો છે, તો થીટા વન કેટલો મળશે? નેવ માઇનસ સાડત્રી બરાબર, એટલે દસ માં સાત જાય ત્રણ, આઠ માં ત્રણ જાય પાંચ, એટલે થીટા વન મારક મારક કેટલા ખૂણે જશે? તો મારક ત્રેપન ડિગ્રીના ખૂણે જશે બરાબર। થોડોક અલગ પ્રકારની રીતથી આપણે દાખલો ગણવાનો હતો, એટલે થોડુંક એ ધ્યાન આપવું। ત્યારબાદ સ્વાધ્યે સ્વાધ્યાયની અંદર શરૂઆતમાં તો થોડાક થિયરી બેઝ છે દાખલા। જો છ પોઈન્ટ એક હું કીધું, કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે, આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો। ચલો પહેલું કીધું છે દોરડા સાથે બાંધેલી ડોલ કુવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય, તો દોરડા વડે બાંધેલી ડોલ, ડોલને કુવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય, તો સમજવાની વસ્તુ જો કાર્યની નિશાની તમારે સમજવાની છે। કાર્યનું શું આવે? તો ડબલ્યુ બરાબર એફડી કોસ થીટા બરાબર, એનો અર્થ કે થીટા થીટા જો જીરો હશે તો કાર્ય ધન હશે, થીટા એકસો એસી હશે તો કાર્ય ઋણ હશે। બસ આ બે કોન્સેપ્ટ જ મગજમાં રાખવાના કે થીટા જીરો હોય અને થીટા એકસો એસી હોય બરાબર। હવે તમને જે પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે કે જે ડોલ છે ડોલને કુવામાંથી બહાર કાઢવામાં આવે છે એટલે સ્થાનાંતર ઉપર તરફ છે, તો માણસ દ્વારા થયેલું કાર્ય, તો ઉપર તરફ બળ કોણ લગાડશે? તો કે માણસ ઉપર તરફ જ બળ લગાડશે। એનો અર્થ એમ થશે કે બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોવાથી કાર્ય ધન મળશે બરાબર, બળ ને સ્થાનાંતર સમાન દિશામાં છે એટલે કાર્ય ધન મળશે। બીજું ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, ચાલો આ જ કિસ્સો લઈએ, આ દિશામાં ડોલ ક્યાં જાય છે? તો ઉપર તરફ, બળ ક્યાં, ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? તો નીચે તરફ, એટલે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોવાથી કાર્ય ઋણ મળશે। તમારે તો ખાલી યાદ લખવાનું ધન કે ઋણ। ત્રીજું, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય, કે ઢળતું સમતલ પદાર્થ નીચે તરફ જતો હોય તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? તો ઘર્ષણ બળ તો હંમેશા નિયમ પ્રમાણે એની વિરુદ્ધ દિશામાં જ, એટલે આની અંદર એવું આવશે કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોવાથી કાર્ય ઋણ મળશે। ત્યારબાદ, ખરબચડા સમક્ષિતી સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થયેલું કાર્ય, સમાન વેગથી ગતિ કરતો બરાબર, તો સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલા બળ વડે થયેલું કાર્ય, સમાન સમક્ષિતી જ રસ્તો છે, સમક્ષિતિજ સમતલ સમાન વેગથી, આ સમક્ષિતિજ રસ્તો છે અને એ સમાન વેગથી આગળ તરફ ગતિ કરે છે, સમાન વેગથી આગળ તરફ ગતિ કરે છે, ઘર્ષણ બળ આ તરફ લાગશે, તો તમને એવું કીધું છે એને કે લગાડેલા બળ વડે, તો બળ નેચરલ છે કઈ દિશામાં લગાડેલું હશે? તો કે આ દિશામાં જ બળ લગાડ્યું હોય તો જ પદાર્થ એ દિશામાં ગતિ કરે, એટલે જો ઘર્ષણ બળ કીધું હોત ને તો વિરુદ્ધ આવે, પરંતુ લગાડેલ બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોવાથી
कार्य धन मळशे। त्यारबाद दोलन करता लोलक ने स्थिर करवा माटे हवाना अवरोधक बळ वडे थयेलो कार्य। जो अवरोधक बळ छे तो अवरोधक बळ हो तो अवरोधक बळ वडे थयेलू कार्य, तो अवरोधक बळ तो हमेशा स्थानांतर विरुद्ध दिशा में जोई, बराबर। एटले अवरोधक बळ अने स्थानांतर विरुद्ध होवाथी कार्य ऋण मळशे, बराबर। એટલે કયા કયા કિસ્સામાં કાર્ય ધન છે કે ઋણ, માત્ર એટલું જણાવવાનું છે। એટલે કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે કે જો બંને સમાન દિશા હશે તો ધન, વિરુદ્ધ દિશા હશે તો ઋણ। 6.2 પ્રારંભમાં સ્થિર રહેલા 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ પર 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ બળની અસર હેઠળ બળ લગાડ્યું 7 ન્યૂટન બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 સાથે મ્યુ આપી દીધો 0.1 તે ગતિ કરે છે, તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો। હાલો પેલું લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, જો અર્થઘટન લઈને સાબિતી આપી દે એટલે અર્થઘટન થઈ ગયું કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, લગાડેલા બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય। તો પહેલા તો 7 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડેલું છે, બરાબર। તો આની પર બળ 7 ન્યૂટન નું લગાડેલું છે, તો માટે લગાડેલા બળ વડે થયેલું કાર્ય, તો પહેલા તો અને ગતિ ઘર્ષણાંક તમને આપી દીધો છે, એનો અર્થ પદાર્થ ગતિ કરે છે, બરાબર। તો ડબલ્યુ બરાબર હું કરશું એફ ડી, બંને લગાડેલું બળ છે એટલે 0 થશે, એફ એટલે 7 ન્યૂટન, સ્થાનાંતર નથી આપ્યું તો પેલા સ્થાનાંતર શોધવું પડશે, પેલા સ્થાનાંતર ગોતવું પડશે કે ભાઈ પદાર્થ કેટલું સ્થાનાંતર કરે છે। ચલો સ્થાનાંતર સમજવા માટે પદાર્થને યામાક્ષના ઉગમ બિંદુએ મૂકી દઈએ, યામાક્ષના ઉગમ બિંદુ એમ કહી દઈએ એટલે ઉપર તરફ એક બળ લાગશે એન, નીચે તરફ એમ જી, આ તરફ એક બાહ્ય બળ એફ, આ તરફ ઘર્ષણ બળ એફ કે, તો માટે આ પદાર્થ પર લાગતું પરિણામી બળ, ચલો પરિણામી બળ કેટલું, જો ગતિ ઘર્ષણા કહેવો છે એટલે ગતિ તો કરે છે, કઈ દિશામાં ગતિ કરશે તો કે બળની દિશામાં, તો પરિણામી બળ એટલે તો એફ માઇનસ એફ કે બરાબર આપણે શું કરીશું એમ, એફ કે બરાબર હું થાય તો મ્યુ એન, એન એટલે એમ, તો માટે આ પદાર્થનો પ્રવેગ, તો પ્રવેગ એ બરાબર હું થઈ જશે એફ માઇનસ મ્યુ એમ જી અપોન એમ। ચાલો બધી કિંમત મૂકી દઈએ, 7 માઇનસ મ્યુ આપી દીધો છે 0.1, દળ આપ્યું છે 2g10/2, તો આ 10 × 0.1 એટલે નીકળી ગયું, 7 માંથી 2 જાય એટલે 5, 5 ભાગ્યા 2 એટલે 2.5 મીટર પર સેકન્ડ, તો માટે પદાર્થનો સ્થાનાંતર, ચલો સ્થાનાંતર શોધવું છે તો શરૂઆતમાં તો પદાર્થ સ્થિર છે, બરાબર, અંતર શોધવું છે, સ્થાનાંતર છે 2.5, અને જે તમને સવાલ પૂછ્યો છે 10 સેકન્ડમાં થયેલું કાર્ય ટી બરાબર 10 સેકન્ડ, તો આપણે પેલું સૂત્ર કયું વચ્ચે, તો કે એક્સ બરાબર v0t + 1/8t² v0 તો 0, 1/2.5 × 100 એટલે 50 × 2.5 એટલે 25/10, 25 એટલે 125 મીટર, બરાબર। ચલો હવે એક પછી એક જે આપણે સવાલ પૂછ્યો છે, પહેલો સવાલ હું પૂછ્યો કે લગાડેલા બળ વડે થયેલું કાર્ય, તો લગાડેલું બળ, તો લગાડેલું બળ કઈ તરફ છે, આ તરફ છે, સ્થાનાંતર એ પણ એક તરફ છે, તો ડબલ્યુ બરાબર હું થઈ જશે તો એફ ડી કોસ 0,
एफ केटलो 7 न्यूटन, बी केटलो 125, बराबर। थोड़ो घणो जवाब में फरक पड़े, बराबर। त्यारबाद घर्षण वडे 10 सेकंड में थयेलुं कार्य, घर्षण वडे कार्य फरीथी डबल्यू बराबर घर्षण छे एटले क्या आवशे तो फोर्स 180 थई जशे એટલે માઇનસ એફ કે, એફ કે કેટલું થશે તો એફ કે બરાબર મ્યુ એમ જી, તો 0.1 × 10 એટલે નીકળી ગયું, એટલે ખાલી અહીંયા 2 વધશે, 2 × 125 એટલે માઇનસ 250 સોરી જૂલ, 3 ત્રીજો કીધો 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલો કાર્ય, પરિણામી બળ વડે થયેલું કાર્ય, પરિણામી બળ કેટલું, તો પરિણામી બળ એફડી કોસ થીટા, અને પરિણામી બળ ક્યાં છે તો અહીંયા આપણે જોયું કે પ્રવેગ ઘન મેળો, એનો અર્થ એમ થઈ ગયો કે પદાર્થ આ દિશામાં જ પરિણામી બળ લાગે છે, તો એફડી કોસ 0, એફ બરાબર કોસ 0 એટલે 1, એમ કેટલો છે 2 કિલોગ્રામ, પ્રવેગ કેટલો મેળો 2.5, અને સ્થાનાંતર કેટલું છે 125, 125 × 2 એટલે 250, 250 × 2.5 એટલે 25/10 એટલે 625 જૂલ, બરાબર। અને ત્યારબાદ છેલ્લો સવાલ, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, તો કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે, તો એના માટે આપણી પાસે તમને ખબર છે કે કાર્ય ઉર્જા પ્રમેય છે, તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે આપણે શું કહી શકીએ, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, તો ડબલ્યુ કેટલું 625 એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો 625 જૂલ, બરાબર। તો કઈક અહીંયા સુધી, નેક્સ્ટ લેક્ચરમાં આગળ ગણશું।